सूरत सहकारी मंडळी सभासदो माटे खुशीना समाचार सामे आव्या छे, ज्यां हवेथी नफो करती सहकारी मंडळी 20% डिविडेंड सभासदोने वहेंची शकशे। जो के अगाउ मंडळीओ 15% नुं डिविडेंड सभासदोने चूकवी नहोती शकती, पण आ निर्णयथी समग्र गुजरातमां 85,000 थी वधु सहकारी मंडळीना 1,50,00,000 थी वधु सभासदोने 5% डिविडेंड वधु चूकव्युं चूकवी शकशे। आ निर्णयथी सूरत अने तापी जिल्लामां 7,000 थी वधु सहकारी मंडळीना सभासदोमां खुशी जोवा मळी। सहकारी प्रवृत्ति माटे खूब ज एक ऊंडा निर्णय कर्यो छे। समग्र गुजरात की सहकारी प्रवृत्ति जे मंडळीओ एना शेर होल्डर सभासदो ने 15% महत्तम ए नफो करती मंडळीओ आपी सकती हती, ए आवनार दिवसोमां महत्तम मर्यादा 20% डिविडेंड आपवानी करी छे। तो गुजरात राज्य ग्रंथपाल कर्मचारी महामंडळे सरकार ने पत्र लखवामां आव्यो छे, जेमां सरकार सामे आक्षेप करता जणाववामां आव्यो छे कि सरकार ने 94 वखत आवेदन पत्र आपवा छतां कोईपण प्रकारनी ग्रंथपाल भरती प्रक्रिया नथी करवामां आवी। उल्लेखनीय छे कि राज्य सरकार द्वारा छेल्ला 30 वर्षथी शाळामां ग्रंथपालनी भरती नथी करी, तेमज छेल्ला 25 वर्षथी राज्यने अनुदानित कॉलेजमां पण ग्रंथपालनी भरती नथी करवामां आवी। જ્યારે દેશના અન્ય રાજ્યો જેવા કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી, તામિલનાડુ, બિહાર, પંજાબ, કેરળ, મહારાષ્ટ્રમાં છેલ્લા 3 વર્ષમાં 700 જેટલી ગ્રંથપાલની ભરતી કરવામાં આવી છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા કોર્ટ કામકાજનો સમય બચાવવાની દિશામાં નવતર પહેલ શરૂ કરવામાં આવી, જેમાં હવેથી કેસના દિવસે અર્જન્ટ હિયરિંગ માટે હવેથી વકીલો ઓનલાઈન રિક્વેસ્ટ મોકલી શકશે। કોર્ટના ચાલુ દિવસમાં સવારે 8 થી 10 વાગ્યા સુધીમાં ઓનલાઈન રિક્વેસ્ટ મોકલી શકાશે। ઓનલાઈન રિક્વેસ્ટ મળ્યા બાદ સંલગ્ન કોર્ટમાં કેસના અર્જન્ટ હિયરિંગ માટે કેસ મૂકવામાં આવશે। જો કેસમાં તાકીદે સાંભળવાની જરૂરિયાત જણાય તો કોર્ટ એ જ દિવસે કેસને સાંભળવામાં આવશે, અને જો તાકીદે સાંભળવાની જરૂરિયાત ન હોય તો જે તારીખ કોર્ટ આપે તે તારીખ અથવા કેસમાં સિસ્ટમ જનરેટેડ તારીખે સુનાવણી નિયત કરવામાં આવશે। તો મુખ્યમંત્રીએ 25 ઇલેક્ટ્રિક બસનું લોકાર્પણ કર્યું। રાજકોટ મહાનગરપાલિકાએ 30 કરોડના ખર્ચે વધુ 25 ઇલેક્ટ્રિક બસો વસાવી છે, જેનું સેન્ટ્રલ ઝોનથી મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું। જોકે લોકાર્પણ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 10 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર અદ્યતન કેથલેબનું લોકાર્પણ કર્યું। મુખ્યમંત્રીએ કાર્યક્રમ પહેલા અચાનક જ પોતાનો રૂટ બદલીને રાજકોટ સિવિલમાં દર્દીઓની મુલાકાત લીધી, જ્યાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ સાથે વાતચીત કરી તંત્ર અંગે માહિતી મેળવી। રાજકોટની મુલાકાતે રહેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે એઇમ્સ હોસ્પિટલની મુલાકાત લીધી અને એઇમ્સની તૈયારીને લઈને સમીક્ષા બેઠક કરી, તો એઇમ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સાથે બેઠક કરી, તેમજ નિર્માણ કાર્ય ઝડપથી પૂર્ણ થાય તે માટે સીએમ સાથે સમીક્ષા કરી। બેઠકમાં સાંસદ મોહન કુંડારિયા, રાજ્યસભાના સાંસદ રામ મુકરિયા, જિલ્લા કલેક્ટર પ્રભાવ જોશી ઉપસ્થિત રહ્યા।